गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 7 विषय चित्रकाम। पटेल ज्योत्सना बेन, आज आप दौरीशू रंगचक्र। रंगचक्र घना विद्यार्थी दौरेल हे तो आगला धोरण में धोरण 7-6 में तमे सीखी गया सो रंगचक्र प्रथम श्रेणी, द्वितीय श्रेणी अने तृतीय श्रेणी, त्रण श्रेणी रंगों। एम आप धोरण 7 में वॉटर कलर एट्ले कि पीछी कलर थी रंगचक्र बना रहे। रंगचक्र बना सौ प्रथम आप गोल दौरवा, गोल दौरवा स्केल पर मप ले 0 થી 10 સેન્ટીમીટર। 0 થી 10 સેન્ટીમીટર मप लई चोपड़ा अंदर बराबर पॉइंट मूकवा, मध्य में कोईपण एक जगह परिकर पॉइंट मूकवा पेन्सिल के पॉइंट आप परिकर की मदद थी गोल दौरव। 0 થી 10 સેમી, 0 થી 10 સેમી માપ દોરાઈ ગયા બાદ ત્યારબાદ આપણે એમાં દોરીશું 3 સેમી માઇનસ કરીને બીજું ગોળ 0 થી 60 સેમી, 3 ભાગ કરવાના હોવા પરિકરને એવી રીતે મૂકો કે જે પોઈન્ટનો ભાગ દબાયેલો રહેશે અને પેન્સિલનો ભાગ સરળતાથી ફરે એ રીતે। ત્યારબાદ એની અંદર આપણે 0.5 સેન્ટીમીટર માઇનસ કરીશું, જે 7 સેન્ટીમીટર છે એની અંદરથી 0.5 સેન્ટીમીટર માઇનસ કરી દઈએ। 0.5 સેન્ટીમીટર માઇનસ કરીશું એટલે 6.5 સેમીનું ગોળ આવશે, તો આપણે એની અંદર 6.5 સેમીનું ગોળ બનાવ્યું। ત્યારબાદ 6.5 સેમીનું માપ કર્યા બાદ ત્રીજું ગોળ આવશે એટલે કે ચોથા નંબરનું ગોળ આવશે, એ 3.5 સેન્ટીમીટરનું, 3.5 સેન્ટીમીટરનું ગોળ જોઈએ। આ 3.5 સેન્ટીમીટર એની અંદરથી આપણે 0.5 સેન્ટીમીટર માઇનસ કરી દઈએ, તો 0.5 સેન્ટીમીટર માઇનસ કરતાં છેલ્લું જે ગોળ આવશે એ 3 સેન્ટીમીટરનું આવશે। છેલ્લું જે ગોળ એ 3 સેન્ટીમીટરનું, હવે જે 3 સેન્ટીમીટરનું ગોળ છે દોરેલું છે એની ઉપર કોઈપણ એક જગ્યાએ આપણે પોઈન્ટ મૂકીશું, જેમ કે અહીં એક પોઈન્ટ મૂકીએ એકદમ હળવા હાથે અને નાનો પોઈન્ટ મૂકીએ। એ જે પોઈન્ટ મૂક્યા બાદ આપણે પરિકરની મદદથી જે માપ છે આપણું 3 સેન્ટીમીટર, 0 થી 3નું જે માપ છે એ 0 થી 3ના માપ ઉપર આપણે એને પર આકાર આપીશું, એટલે કે જે ટપકું મૂકેલું છે એ ટપકા ઉપર પરિકરનો પોઈન્ટ મદદથી કાપો કરીશું। આ એક રીત કાપો થઈ ગયા બાદ ફરી પરિકરનો જે પોઈન્ટ છે પરિકરના પોઈન્ટ ઉપર પેન્સિલનો પોઈન્ટ કરેલો ત્યાં પરિકરનો પોઈન્ટ મૂકી પેન્સિલના પોઈન્ટથી આપણે આગળ દોરીશું, એટલે કે આ બીજો કાપો થયો। હવે જ્યાં કાપો છે ત્યાં પરિકરનો પોઈન્ટ મૂકી ફરી આપણે પેન્સિલની મદદથી એ જ માપનો કાપો કરીશું ચોથો। ત્યારબાદ ફરી જ્યાં જ્યાં પેન્સિલના કાપા કરે છે ત્યાં ત્યાં પરિકરનો પોઈન્ટ મૂકતો જઈ આગળના ભાગેથી આપણે કાપા કરતા જઈશું, જે રીતે આપણે છેલ્લો પોઈન્ટ પહેલો મૂકેલો હતો એ પહેલાં પોઈન્ટ ઉપર આપણું પરિકર અને પેન્સિલનો પોઈન્ટ આવી જાય એ રીતનું માપ આવી જશે, આ રીતે 3 સેન્ટીમીટર બરાબર। આ રીતે 1, 2, 3, 4, 5 અને 6 કાપા કરવાના રહેશે। હવે જે 6 6 કાપા છે એ 6 6 કાપાને જોડવા માટે આપણે રંગચક્રની અંદર 3 3 ભાગ કરવાના છે, જેમ કે આ જે પ્રથમ ચક્ર છે એ પ્રથમ ચક્રની અંદર આપણે 3 ભાગ કરવાના, તો જ્યાં પોઈન્ટ મૂકેલો છે આપણે આ પહેલો પોઈન્ટ જે પેન્સિલથી એક પોઈન્ટ આપણે નક્કી કરેલો હતો એ પોઈન્ટ મૂકેલો છે ત્યાંથી આપણે એક લીટી કરીશું આ રીતે, અને વચ્ચેનું છોડીને પહેલા ભાગ ઉપર એટલે કે જે પહેલો પોઈન્ટ છે પહેલું રાઉન્ડ છે ત્યાં લીટી કરીશું સીધી। લીટી કરવા માટે મધ્યનો પોઈન્ટ અને જે તમે કાપા કરેલા છે કાપાને ધ્યાનમાં રાખી છેલ્લા રાઉન્ડની અંદર આ રીતે લીટી કરવાની રહેશે। હવે જે બીજો કાપો છે એટલે કે બીજા કાપા ઉપર
तमारे अहींथी मध्यमा पॉइंट अने बीजा कापा उपर पॉइंट मूकी वच्चेना राउंड उपर लाइन करवानी रहेशे। वच्चेना राउंड में लाइन थी गया बाद आपणे त्रीजा भाग उपर जईए तो मध्यनो पॉइंट ने ध्यान में राखवानो अने जे पेन्सिल थी कापा करेला छे पॉइंट ने ध्यान में राखीने आपणे त्रीजा भाग उपर लाइन करीशुं। हवे मध्यमा थई गयो એટલે પર પહેલા ભાગના રાઉન્ડ ઉપર લીટી કરીશું। વચ્ચેનામાં લીટી કરવાની નથી, વચ્ચેનામાં ક્યારે આવશે, જ્યારે બીજા પોઈન્ટ ઉપર જઈએ ત્યારે। મધ્યથી બીજો ભાગ એટલે કે આગળના ભાગ ઉપર જઈએ તો અહીંયા મધ્યમાં લાઈન આવશે, ત્યારબાદ આગળના ભાગ ઉપર જઈએ તો મધ્યનો પોઈન્ટ અને અહીંયા જે પોઈન્ટ મૂકેલો છે એ પોઈન્ટને ધ્યાનમાં રાખીને આપણે લીટી કરીશું। પહેલા રાઉન્ડમાં પણ લીટી કરીશું। હવે વચ્ચેના રાઉન્ડમાં લીટી બાકી છે તો આ જે પોઈન્ટ છે પોઈન્ટને ધ્યાનમાં રાખીને આપણે અહીંથી લાઈન આપી દઈશું વચ્ચે। આ રીતે ત્રણ ત્રણ ભાગ બનશે, પ્રથમ શ્રેણીમાં એક બે અને ત્રણ ભાગ, દ્વિતીય શ્રેણીમાં એક બે અને ત્રણ ભાગ અને તૃતીય શ્રેણીમાં એક બે અને ત્રણ ભાગ। લીટી કરો ત્યારે કાપા ફરજિયાત મૂકવા, જો તમે ભૂલાઈ જાય તો અહીંયા નંબર આપી દઈએ આપણે 1 2 3 4 5 અને 6। આ રીતે 6 ભાગ થવા જોઈએ। હવે પહેલા રાઉન્ડની અંદર ગણીએ તો 1 3 અને 5, બીજા રાઉન્ડમાં 2 4 અને 6 અને ત્રીજા રાઉન્ડમાં ગણો તો પણ 1 3 અને 5। આ રીતે તમારે કાપા કરવાના રહેશે। જો તમે મોટા રાઉન્ડને ધ્યાનમાં રાખીને કાપા કરશો તો પણ ચાલશે અને નાના રાઉન્ડને ધ્યાનમાં રાખીને કાપા કરશો તો પણ ચાલશે। હવે મોટા રાઉન્ડને ધ્યાનમાં રાખીને તમે કાપા જ્યારે કરો છો ત્યારે જે 10 સેન્ટીમીટરનું માપ છે 10 સેન્ટીમીટરના માપને આધારે જ તમારે કાપા કરવાના રહેશે। જેમ કે આપણે ધારો કે 10 સેન્ટીમીટરનું માપ છે તો 0 થી 10 સેન્ટીમીટર છે, તો એ જે 0 થી 10 સેન્ટીમીટર છે એને ધ્યાનમાં રાખીને તમારે 10 10 સેન્ટીમીટરના રીતે તમારે પોઈન્ટ મૂકવાના રહેશે। અને જો તમે મધ્યથી કરો તો જે મધ્યનું ગોળ છે એને ધ્યાનમાં રાખીને તમારે ઉપર કાપા કરવાના રહેશે। રંગચક્રની અંદર પ્રથમ શ્રેણી, દ્વિતીય શ્રેણી અને તૃતીય શ્રેણી। પ્રથમ શ્રેણીની અંદર રંગો દરેક વિદ્યાર્થીનો તો રંગપૂર્ણી પણ ખૂબ કરવી ગમે છે અને સરસ મજાની રંગપૂર્ણી પણ તમે કરો છો, તો આપણે સૌપ્રથમ જે રંગચક્ર કરીએ છીએ એની અંદર પ્રથમ શ્રેણીના રંગોની અંદર સૌપ્રથમ પહેલાં આવશે લાલ, પીળો અને વાદળી। પ્રથમ શ્રેણીની અંદર સૌપ્રથમ લાલ, પીળો અને વાદળી રંગ આવશે, ત્યારબાદ આ જે બે રંગોનું મિશ્રણ કરીએ તો બીજી શ્રેણીના રંગો બનશે। પ્રથમ શ્રેણીના રંગોને એકબીજા સાથે મિશ્રણ કરીશું એના રંગો મળશે, તો આપણે એ બીજી શ્રેણીના રંગોનું મિશ્રણમાં જોઈએ તો પીળો અને વાદળી રંગનું મિશ્રણ કરીશું તો લીલો રંગ બનશે, પીળો અને વાદળી રંગનું મિશ્રણ કરીશું તો લીલો રંગ મળશે, લાલ અને પીળા રંગનું મિશ્રણ કરીશું, લાલ અને પીળા રંગનું મિશ્રણ કરીશું તો બનશે કેસરી રંગ, અને લાલ અને વાદળી રંગનું મિશ્રણ કરીશું તો બનશે જાંબલી રંગ। કેસરી, લીલો અને જાંબલી આ બનશે બીજી શ્રેણીના રંગો। લાલ અને પીળાનું મિશ્રણથી કેસરી, પીળો અને વાદળી રંગનું મિશ્રણથી લીલો અને વાદળી અને લાલ રંગના મિશ્રણથી જાંબલી રંગ। તમારે મિશ્રણ નહીં કરવું હોય અને ડાયરેક્ટલી કલર કરી દેવા હોય કે કેસરી રંગ તૈયાર છે તો લીલો રંગ પણ તૈયાર છે, જાંબલી રંગ પણ તૈયાર મળે છે, એ રીતે તમારે દરેક વિદ્યાર્થીઓએ મિશ્રણ કરીને રંગોનો ઉપયોગ કરવો જેથી તમને ખ્યાલ આવે કે રંગોનું મિશ્રણ કરવાથી કયા કયા રંગો બને છે। હવે આપણે ત્રીજી શ્રેણીમાં જઈએ તો ત્રીજી શ્રેણીની અંદર આ બે રંગો એટલે કે કેસરી અને લીલો, કેસરી અને લીલો રંગ કરો મિક્સ તો એની અંદર એના મિશ્રણથી બનશે ચટણી રંગ। ચટણી રંગ એટલે એને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ ઓલિવ ગ્રીન કલર અથવા ડાર્ક ગ્રીન કલર। ત્યારબાદ જાંબલી અને કેસરી રંગનું મિશ્રણ કરીશું તો બનશે કઠ્ઠઈ કલર, એટલે કે ગુજરાતીમાં કહીએ તો છીકણી રંગ, ગુજરાતીમાં આપણે કહીએ તો છીકણી રંગ બનશે।
चटणी रंग एने अंग्रेजी में आपणे कहीए छीए ऑलिव ग्रीन, जेम के डार्क ग्रीन कलर, डार्क ग्रीन कलर। त्यारबाद जांबली अने लीला रंगनुं मिश्रण करीशुं तो बनशे पत्थरियो रंग, जेने आपणे स्लेटिया रंग पण कहेवામાં આવે છે। જે સ્લેટનો રંગ આવે છે એ સ્લેટિયા રંગ પણ કહેવામાં આવે છે અને ગ્રે કલર પણ કહેવામાં આવે છે। પથ્થર જેવો રંગ એટલે પથ્થરિયો, જાંબલી રંગ અને લીલા રંગનું મિશ્રણ કરવાથી પથ્થરિયો રંગ બનશે, કેસરી અને લીલા રંગનું મિશ્રણ કરવાથી ચટણી રંગ બનશે અને કેસરી અને જાંબલી રંગનું મિશ્રણ કરવાથી કઠર રંગ બનશે। હવે જ્યારે તમે કલર કરો છો ત્યારે એક ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની, તમારે અહીંયાથી ડબલ લાઇન આપવી હોય તો ડબલ લાઇન આપી શકાય, જેમ કે આ રીતે ડબલ લાઇન તમે બનાવી શકો। એકદમ પાતળી લાઇન રંગ કાર્ય કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું કે આ બે રંગો વચ્ચે એક લાઇન છે, અથવા તમારે આ રીતે ડબલ લાઇન કરીને ભાગ અલગ કરવા હોય તો અલગ કરી શકાય। દરેક ભાગની અંદર તમે લાઇન આપી શકો, પણ પ્રથમ શ્રેણીમાં તમારે લાઇન આપવાની નથી। જેમ કે તમે દ્વિતીય શ્રેણી અને તૃતીય શ્રેણીની અંદર લાઇન કરીને આ રીતે બે ભાગ કરી શકો। હવે જે આ બોર્ડર કરેલી છે એની અંદર રંગ કાર્ય કરવાનું નથી, ફક્ત તમારે આ જે સર્કલની અંદર આપણે બનાવેલા છે પ્રથમ શ્રેણી, દ્વિતીય શ્રેણી અને તૃતીય શ્રેણી, એમાં જ તમારે રંગ કાર્ય કરવાનું રહેશે। જેમ રંગો છે પ્રથમ શ્રેણીના રંગો, પ્રથમ શ્રેણીના રંગોમાં લાલ, વાદળી અને પીળો, એ પ્રથમ શ્રેણીના રંગોના મિશ્રણથી રંગો બને છે બીજી શ્રેણીના રંગો, બીજી શ્રેણીના રંગોમાં પીળો અને લાલનું મિશ્રણ કરવાથી કેસરી રંગ બને, લાલ અને વાદળી રંગનું મિશ્રણ કરવાથી જાંબલી રંગ બને અને વાદળી અને પીળા રંગનું મિશ્રણ કરવાથી લીલો રંગ બને। ત્યારબાદ બીજી શ્રેણીના જે રંગો છે એના મિશ્રણથી ત્રીજી શ્રેણીના રંગો બનશે, એ ત્રીજી શ્રેણીના રંગો છે જાંબલી અને લીલા રંગનું મિશ્રણ કરવાથી પથ્થરિયો રંગ બને, જાંબલી અને કેસરી રંગનું મિશ્રણ કરવાથી કઠે રંગ બનશે અને કેસરી અને લીલા રંગનું મિશ્રણ કરવાથી ઘાટો લીલો અથવા ઓલિવ ગ્રીન કલર બનશે। આ દરેક રંગો તમારે વ્યવસ્થિત કરવાના રહેશે। ખાસ કાળજી રાખો કે રંગ કાર્ય કરતી વખતે બોર્ડરને ધ્યાનમાં રાખવાની રહેશે। આ રીતે તમારે વચ્ચે બે બોર્ડર આપણે 1.5 સેન્ટીમીટર છોડેલી છે એ બોર્ડરને ધ્યાનમાં રાખવાની રહેશે। તમારે અહીંયા વચ્ચે જેમ કે મેં તમને પેન્સિલના ભાગથી જે બતાવેલું છે લાઇન, તો તમે અહીંયા બે ડબલ બોર્ડર કરી શકો, અથવા સળંગ તમે આ રીતે રંગ કાર્ય કરીને વચ્ચે સ્કેચ પેન કરવાની, જેથી કરી એ ભાગ અલગ દેખાય। રંગ કાર્ય થઈ ગયા પછી તમે એની અંદર કાળી સ્કેચ પેન, સ્ટીક પેન અથવા કોઈપણ બ્લેક કલરની પેનથી સરસ મજાની બોર્ડર કરી શકો। તમને યોગ્ય લાગે તો તમે બોર્ડર આગળ તમે ડિઝાઇન પણ મૂકી શકો અને ચિત્ર સરસ મજાનું તૈયાર કરી શકો। રંગચક્ર સરસ મજાનું બનાવવાનું રહેશે, પ્રથમ શ્રેણીના રંગો, દ્વિતીય શ્રેણીના રંગો અને તૃતીય શ્રેણીના રંગો, આ ત્રણે ત્રણ શ્રેણીના રંગો તમારે રંગચક્રની અંદર કરવાના રહેશે અને સરસ મજાનું ચિત્ર પૂર્ણ કરવાનું રહેશે। સરસ ચિત્ર બનાવશે એવી આશા છે। ફરી મળીશું, વંદે માતરમ, જય હિન્દ।